નમસ્કાર મિત્રો આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે ઓટોમોબાઈલ ગ્રુપ અંતર્ગત આપણે જે ટોપિકનો અભ્યાસ કરવાના છે તે છે ભારતના ઓટોમોટિવ ટેસ્ટિંગ અને રિસર્ચ સેન્ટર મતલબ કે આપણા ભારતમાં કઈ કઈ જગ્યા ઉપર ઓટોમોબાઈલને લગતા ઓટોમોટિવને લગતા ટેસ્ટિંગ કરવામાં આવે છે અને રિસર્ચ કરવામાં આવે છે તે સેન્ટરનો આપણે આજે અભ્યાસ કરવાનો છે તો સૌથી પહેલાં આપણે એ અગત્યનું છે કે આ પ્રકારના રિસર્ચ સેન્ટરની જરૂરિયાત શું કરવા માટે છે અને ટેસ્ટિંગની સેન્ટરની જરૂરિયાત શું કરવા માટે છે તો આપણી ઓટોમોબાઈલ મતલબ કે આપણે ઘરમાં ગાડી હોય કોઈ પણ પ્રકારનું વ્હીકલ હોય તો એ આપણા સુધી પહોંચે ત્યાં સુધી ત્યાં એની પહેલાં તેના પર ઘણા પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે કારણ કે એ એક પ્રકારની એવી વસ્તુ છે ઓટોમોબાઈલ કે આપણે ગાડી લીધી હોય એને આપણે રોડ ઉપર ચલાવવાની છે તો ચાલતી ગાડીમાં કોઈ પ્રોબ્લેમ થાય એ પહેલાં આપણે એના પર ટેસ્ટ કરેલો હોય તો આપણને ખ્યાલ રહે કે આ ગાડીમાં કોઈ પ્રકારનું નુકસાન નથી હવે ઓટોમોબાઈલ મતલબ કે ઓટોમોબાઈલ એક એવો વર્લ્ડ છે તેમાં રોજ નવી નવી ગાડીઓ આવતી રહે છે આપણે સૌથી પહેલાં જે ગાડીઓ આવતી હતી તેમાં ઘણો ડિફરન્સ હતો ધીમે 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 એમાં ચેન્જીસ આવતો રહ્યો તેના પર રિસર્ચ થતા રહ્યા જેમ કે પહેલાં જે મારુંથી ફંટી ગાડી જ્યારે આવી ત્યારે લોકો એમ કહેતા હતા કે હો જબરજસ્ત ફેસિલિટી છે હવે તેમાં ધીમે ધીમે એવું લાગ્યું કે એનું સ્ટેરિંગ બહુ હાર્ડ છે તો એના પર રિસર્ચ કર્યું કે આને આપણે કેવી રીતે ઇઝીલી મૂવ કરી શકાય તો એના માટે રિસર્ચ કરવામાં આવે હવે ઘરમાં બેસીને તો રિસર્ચ થાય નહીં તો એના માટે ચોક્કસ પ્રકારના રિસર્ચ સેન્ટરનો ઉદ્ભવ કરવામાં આવ્યો કે ત્યાં અમુક પ્રકારના મશીનો હોય જેના દ્વારા આપણે રિસર્ચ કરી શકીએ કે આમાં જરૂર શું છે માનવીની જરૂરિયાતો અનંત છે જેમ જેમ ફેસિલિટી મળતી જાય તેમ બીજી ફેસિલિટીનો એ લોકોને જરૂર પડતી હોય છે તો પછી પાવર સ્ટેરિંગ આવ્યું ગેર પાડવાને તકલીફ પડતી તો હવે ઓટો ગેર આવ્યા આજે પણ નવા નવા રિસર્ચ થતા રહે છે અને કોઈ પણ ગાડી હોય તો તેના પર ટેસ્ટિંગ કરવું પણ જરૂરિયાત છે કે એક્સિડન્ટ વખતે તેમાં શું થશે એના માટે પણ ટેસ્ટ કરવામાં આવતા હોય છે સ્ટીરિંગના ટેસ્ટ કરવામાં આવતા હોય છે બ્રેકના ટેસ્ટ કરવામાં આવતા હોય છે એન્જિનનું ટેસ્ટ કરવામાં આવતું હોય છે તો એ ટેસ્ટ કરવામાં તો આવે છે પણ આપણે એક સ્ટુડન્ટ તરીકે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભારતમાં કઈ કઈ જગ્યા પર આ પ્રકારના રિસર્ચ અને ટેસ્ટિંગ સેન્ટર છે એના આપણે ફાયદા સમજીએ તો સૌથી પહેલાં કે આપણે આપણો અભ્યાસ પૂરા કર્યા પછી પણ એ ટેસ્ટિંગ સેન્ટર રિસર્ચ સેન્ટર આપણને ખ્યાલ હોય તો તેમાં આપણે જોબ માટે એપ્લાય કરી શકીએ છીએ કારણ કે તે ગવર્મેન્ટમાં અંડર છે તો એક ગવર્મેન્ટ જોબ આપણને મળી જાય અને ત્યાં આપણે એક સાનુકૂળ વાતાવરણમાં ત્યાં જોબ કરી શકીએ તો એ માટે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ટેસ્ટિંગ કઈ કઈ જગ્યાએ થાય છે અને ત્યાં કઈ કઈ પ્રકારની ફેસિલિટી છે તો ભારતમાં મુખ્યત્વે સાત ટેસ્ટિંગ સેન્ટર છે જે આપણે વન બાય વન જોઈશું હવે લિસ્ટ ઓફ સેન્ટર્સ જે સૌથી મતલબ કે પહેલું જે સેન્ટર છે તે છે ધ ગ્લોબલ ઓટોમોટિવ રિસર્ચ સેન્ટર જેને ટૂંકમાં ઘર્ક મતલબ કે જી એ આર સી કહેવામાં આવે છે એ ઓટોમોટિવ રિસર્ચ સેન્ટર છે જે ચેન્નઈમાં છે બીજું જે સેન્ટર છે તે ધ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમોટિવ ટેકનોલોજી જેને ટૂંકમાં આઈકેટ કહેવામાં આવે છે તે માનેસર હરિયાણામાં સ્થિત છે ત્રીજું જે સેન્ટર છે તે ધ નેશનલ ઓટોમોટિવ ટેસ્ટ ટ્રેક જેને ટૂંકમાં નેટ્રેક્સ કહેવામાં આવે છે જે છે ઇન્દોરમાં એના પછી આપણે જોઈશું કે ધ નેશનલ સેન્ટર ફોર વ્હીકલ રિસર્ચ એન્ડ સેફ્ટી જેને ટૂંકમાં એનસીવીઆરએસ કહેવામાં આવે છે તે રાયબરેલી ઉત્તર પ્રદેશમાં સ્થિત છે એના પછી જે સેન્ટર છે તે છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઓટોમેટિવ ઇન્સ્પેક્શન મેન્ટેનન્સ એન્ડ ટ્રેનિંગ જેને એનઆઈએ આઈએમટી કહેવામાં આવે છે જે સિલચાર આસામમાં સ્થિત છે પછીનું જે સેન્ટર છે તે વ્હીકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ વીઆરડીટી અહેમદનગર મહારાષ્ટ્રમાં આવેલું છે ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા જેને અરાઈ કહેવામાં આવે છે તે પુણે મહારાષ્ટ્રમાં છે આ આપણા ઇન્ડિયાના મુખ્ય સાત સેન્ટર છે હવે આ સેન્ટરોમાં કેવી પ્રકારની ફેસિલિટી આપવામાં આવે છે તે આપણે જોઈશું સૌથી પહેલાં આપણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઓટોમોટિવ ઇન્સ્પેક્શન મેન્ટેનન્સ એન્ડ ટ્રેનિંગ જેને શોર્ટમાં એનઆઈએ આઈએમટી કહેવાય છે તે સિલચાર આસામમાં આવેલું છે એનઆઈએ આઈએમટી સિલચાર સેન્ટર

જે કહેવાય છે તે નેશનલ ઓટોમોટિવ ટેસ્ટિંગ એન્ડ આર એન્ડ ડી પ્રોજેક્ટ મતલબ કે આ જે પણ સેન્ટર્સ છે તેને ફંડ આપવું તેનું ઇન્સ્પેક્શન કરવું એ બધું આ ખાતાના અંદરમાં હોય છે તે સંસ્થા જે એક પ્રોજેક્ટ બનાવવામાં આવે છે સરકાર દ્વારા નેટ રીપ તો આ સાતે સેન્ટર આના અંદરમાં જ છે આની અંદર ફાઇનાન્સ પણ આ નેટ રીપ દ્વારા પણ કરવામાં આવે છે આ સિલ્ચારની અંદર જે એનઆઈએ એમઆઈટી જે ઇન્સ્ટિટ્યૂટ છે એ બહુ મોટા એકરમાં ફેલાયેલી છે જે આપણે જોઈશું કે એનઆઈએમ આઈટી વન ઓફ ઇસ કાઇન્ડ સેન્ટર ઇન ઇન્ડિયા વેલ એન નોર્થ ઈસ્ટ મતલબ કે આસામમાં નોર્થ પૂર્વ બાજુ મતલબ આ એક એક અગત્યનું સેન્ટર છે જે સેન્ટર દ્વારા મોટી મોટી કંપનીઓ પણ એમાં પોતાના વ્હીકલ્સ ટેસ્ટિંગ માટે આપતા હોય છે અને નવા વ્હીકલ્સ માટેનું રિસર્ચ પણ ત્યાં થતું હોય છે મુખ્યત્વે ત્યાં બે કેમ્પસ છે એક ધોલચેરામાં છે જે મુખ્યત્વે સિલચાર એરપોર્ટથી પિસ્તાલીસ કિલોમીટર છે અને નેશનલ હાઈવેથી અગિયાર કિલોમીટર દૂર છે અને બીજું એક કેમ્પસ છે જેને જફીર બોન્ડ કહે છે તે સિલચાર એરપોર્ટથી અઢાર કિલોમીટર દૂર છે હવે આ બે સેન્ટર એ એનઆઈએ આઈએમટીના એમ અંડરમાં છે આ બે સેન્ટરમાં મુખ્યત્વે કઈ કઈ પ્રકારની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે તો એક છે મિકેનિક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બીજું છે ડ્રાઇવિંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અને ત્રીજું છે ઇન્સ્પેક્શન મેન્ટેનન્સ સ્ટેશન આ ત્રણે ઇન્સ્ટિટ્યૂટનો આપણે વન બાય વન અભ્યાસ કરીશું કે તેમાં કયા કયા કોર્સ ચાલે છે અને ત્યાં તો સૌથી પહેલાં આપણે જે મિકેનિક્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ જેને શોર્ટમાં આપણે એમટીઆઈ કહીશું The institute has world-class infrastructure. The labs of institute are segregated in manner that each lab takes care of specific need of training. The labs are equipped with all modern equipment and tools to provide high-class training environment. मतलब के MTM मेकेनिक्स ट्रेनिंग इंस्टीट्यूट मतलब के कोई भी ऑटोमोबाइल नो uh, इंस्टीट्यूट मतलब के फैक्टरी होए तो uh, कंपनी होए तो ये अमू प्रकार કાર્યક્ષમ મ માણસોની એ લોકોને જરૂર હોય છે તો એ વ્યક્તિ ક્યારે એ કાર્યક્ષમ બની શકે જ્યારે એને પ્રોપર ટ્રેનિંગ લીધે આ ઇન્સ્ટિટ્યૂટમાં ટ્રેનિંગ લીધેલા વ્યક્તિ આજે મોટી મોટી કંપનીઓમાં કામ કરે છે ફોર ટાટા જેવી મોટી મોટી કંપનીઓ ડાયરેક્ટ આ ટ્રેનરોને અહીંથી લઈ જાય છે તો ત્યાંની આપણે ફેસિલિટીનો અભ્યાસ કરીશું ત્યાં ઓડિયો વિઝ્યુઅલ ક્લાસરૂમ છે ડીઝલ એન્જિન માટેની એક હાઈટેક લેબ બનાવવામાં આવી છે ત્યાં ગેસોલિક એન્જિન એન્ મતલબ કે પેટ્રોલ એન્જિનની પ્રોપર મોટા સેક્ટર મોટા એરિયામાં એક લેબ બનાવવામાં આવી છે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ લેબ મતલબ કે ઓટોમોબાઈલમાં ઉપયોગમાં આવતી ઇલેક્ટ્રિકલ સિસ્ટમનો પણ ત્યાં ડીપમાં અભ્યાસ કરવામાં આવે છે વેલ્ડિંગ લેબ છે ડાયગ્નો એન્ડ રિપેર લેબ છે એક મોટી લાઇબ્રેરી છે અને ઈ લર્નિંગ મતલબ તે ઇન્ટરનેટ દ્વારા પણ આપણે લર્નિંગ કરી શકાય તેવી ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવી છે તો તેના અમે અમૃક ફોટોગ્રાફ્સ જોઈશું આ જે છે એમટીઆઈના કેમ્પસ છે અને કેન્ટીન ગેસ્ટ હાઉસનો રૂમ અને આ લેબનો ત્યાં પ્રેક્ટિકલ ચાલી રહ્યો છે તેનો એક ફિગર છે ફોટો છે અને આ એક મશીન છે આવું તો ઘણું મોટું છે મતલબ કે આ જગ્યા ઉપર મોટા પાયે લેબ સ્થાપિત કરેલી છે ત્યાં કયા કયા કોર્સ પ્રોવાઈડ કરવામાં આવે છે તો પહેલો કોર્સ છે એયુઆર વન ઝીરો વન મતલબ કે બેઝિક ઓટોમોટિવ સર્વિસીસ ફોર વ્હીલરની સર્વિસ માટે બેઝિક ઓટોમોટિવ સર્વિસનો ત્યાં કોર્સ કરવામાં આવે છે એ ટુ ઝીરો સેવન રિપેર ઓફ ઓવરહોલિંગ ઓફ એન્જિન સિસ્ટમ મતલબ કે એન્જિનમાં ડીઝલ અને પેટ્રોલ બંનેમાં જે એનું આખી ખોલવું બંધ કરવું એને પ્રોબ્લેમ શોધવું એનું રિપેરિંગ કામ માટેનો પણ એક કોર્સ છે રિપેર ઓફ ઓવરહોલિંગ ઓફ ઓટો ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક સિસ્ટમ મતલબ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ વડે ચાલતા જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ છે તેને રિપેરિંગ કરવા માટેનો પણ કોર્સ ત્યાં ચાલે છે ત્યાં આપણે એમટીઆઈ જોયું અને ત્યાં બીજું એક ઇન્સ્ટિટ્યૂટ છે ડ્રાઈવર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જેને આપણે ડીટીઆઈ કહે છે ડ્રાઇવિંગ ટ્રેન ડ્રાઈવર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ આપણા શહેરમાં પણ ડ્રાઇવરો માટે સ્પેશિયલ ટ્રેનિંગ આપતા હોય છે પરંતુ આ જગ્યા પર હાઈટેક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવેલી છે કોઈપણ પ્રકારના વ્હીકલ હોય ટુ વ્હીલર ફોર વ્હીલર અને હેવી વ્હીકલ હેવી કમર્શિયલ વ્હીકલનું અહીંયા ટેસ્ટિંગ કરવામાં આવે છે જે આપણે એ જોઈશું કે આ પ્રકારનું ત્યાં ડીઆરએસ ફેસિલિટી મતલબ કે આ પ્રકારનો રનવે હોય છે જ્યાં હિલ ક્લાઇમ્બિંગ હિલ ડ્રાઇવિંગ એક પહાડ ઉપર પણ એક પ્રકારનો ચોક્કસ રોડ બનાવવામાં આવે છે જે ફક્ત ડ્રાઈવરો માટે જ ત્યાં ટેસ્ટ મતલબ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતા ઇન્સ્ટિટ્યૂટમાં ભણતા વિદ્યાર્થીઓ માટે જ હોય છે આ ડ્રાઇવિંગ ટ્રેનિંગ એ લોકો ત્યાં કોઈપણ પ્રકારની પોઝિશન મતલબ કે અમુક ક્લાઇમ્બિંગ હોય અમુક જગ્યાએ વેટ વાતાવરણ અમુક જગ્યાએ એ લોકો ડ્રાઈવ વાતાવરણ મતલબ કે અલગ અલગ પ્રકારના રનવે બનાવેલા હોય ટર્નિંગ માટેનું બ્રેક માટેનું કહો કે ડ્રાઈવર જ્યારે તૈયાર થાય ત્યારે એ પ્રોપર ડ્રાઈવર બને અને એક્સિડન્ટ થવાનો ભય ઓછો રહે તે માટેની અહીંયા સારી એક ટ્રેક ઉપર હિલ ડ્રાઇવિંગ ટ્રેક ઉપર એને તાલીમ આપવામાં આવે છે પછી તેમાં એ લોકો કયા કયા પ્રકારના વ્હીકલ પ્રોવાઈડ કરે છે તો ડ્યુલ કંટ્રોલ ટ્રેનિંગ વ્હીકલ વ્હીકલ મતલબ કે કોઈ પણ ડ્યુલ કંટ્રોલવાળા બસ ટ્રક ટ્રેલર ટ્રીપર ટ્રેક્ટર ટ્રેલર કાર મતલબ કે કાર બાઇક સાથે સીમિત નથી પરંતુ હેવી કમર્શિયલ વ્હીકલ જે ટ્રાન્સપોર્ટ માટે વપરાતા હોય છે તેની પણ પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવે છે અહીંયા તમે ફોટોમાં જોઈ શકો છો તે એક ડ્રાઇવિંગ સિમ્યુલેટર છે આ ડ્રાઇવિંગ સિમ્યુલેટર ઉપર પહેલાં એ લોકોને અભ્યાસ કરવામાં આવે છે સમજો કે કોઈ બસ શીખતો હોય મતલબ તો હેવી વ્હીકલનું કોઈ લાયસન્સ માટે એને હેવી વ્હીકલ શીખવું હોય તો તેને આ સિમ્યુલેટર પર શીખવાડવામાં આવે છે આ સિમ્યુલેટર મતલબ તમે જે બસમાં ડ્રાઈવર સીટ ઉપર બેઠા હોય અને આજુબાજુ જે વાતાવરણ હોય એ અહીંયા ક્રિએટ કરવામાં આવે છે અને આપણે કોઈ વિડીયો ગેમ રમતા હોય એ પ્રકારે ત્રણ અલગ અલગ સ્ક્રીન ઉપર આપણે તેને જોઈ શકીએ છીએ અને પ્રોપર મતલબ કે ત્યાં એક માર્ગદર્શન પણ આપતા હોય છે કે ક્યારે તમારે કઈ લાઇટ કઈ સ્વિચ દબાવી અને તેમાં જેમ જેમ આગળ આપણે વધતા જઈએ તેમ તેમ વરસાદ આવે રોડ ઉપર ટર્નિંગ લેવાનો હોય અને જો એક્સિડન્ટ થાય તો પણ એ લોકો આપણને ખ્યાલ આવે કે આપણી ભૂલ કઈ જગ્યાએ પડે છે ગિયર પણ એ જ પ્રકારના આપ્યા હોય તો અને પાવર સ્ટ્રેનિંગ એક્સિલેટર બધું જ એ પ્રકારનું જ અહીંયા સિમ્યુલેટર પર ટ્રેનિંગ આપવામાં આવે છે અને પછી એને એ જ વેહીકલ ઓન રોડ શીખવાડવામાં આવે છે એ ડી એના અંદરમાં કઈ કઈ ફેસિલિટી છે તો ઓડિયો વિઝ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમ છે એચએમવી એચ મતલબ કે મોટર વ્હીકલ હેવી મોટર વ્હીકલના સિમ્યુલેટર છે બે મોટા મોટા એલએમવીના સિમ્યુલેટર છે મતલબ કે બસનું ખટાનાનું પણ સિમ્યુલેટર અલગ છે અને મોટર ગાડીનું પણ છે હિલ ડ્રાઇવિંગ ટ્રેક એક પોઈન્ટ બે કિલોમીટરનો પ્લેન ડ્રાઇવિંગ ટ્રેક એક પોઈન્ટ એક કિલોમીટરનો ડીઆરએસ લેબ છે ટ્રેનિંગ વ્હીકલ કયા કયા ટાટા સ્ટાર બસ ટાટા ઇન્ડિકા ટાટા સુમો ટાટા ફોર ઝીરો સેવન ટુ ઝીરો સેવન ટાટા ટ્રીપર મલ્ટીએક્સ ટ્રક દરેક પ્રકારના વાહનો ત્યાં શીખવાડવામાં આવે છે અને એ લર્નિંગ લેમ્પડ છે કયા કયા કોર્સ ત્યાં ઓફર થયા છે ફ્રેશર કોર્સ ફોર એલ એમ બી ડ્રાઈવર્સ ત્રીસ દિવસ ફ્રેશર કોર્સ હેવી વ્હી હેવી મોટર વ્હીકલ અને લાઇટ મોટર વ્હીકલ માટેનો કોર્સ ત્યાં ચાલે છે રિફ્રેશર કોર્સ કોઈ શીખી ગયા હોય તેને ફરી શીખવું હોય તો પણ ત્યાં કોર્સ ચાલે છે રિફ્રે ડ્રાઈવર ઓફ પબ્લિક સર્વિસ વ્હીકલ મતલબ કે મોટી બસો ટ્રાન્સપોર્ટ વ્હીકલ રિફ્રેસર કોર્સ ફોર એક્સપેન્સ ડ્રાઈવર ડિફેન્સિવ ડ્રાઈવિંગ મતલબ કે ફ્યુલ ડિફેન્સિવ ડ્રાઇવિંગ આર્મીમાં વપરાતા વ્હીકલોનો પણ ત્યાં શીખવાડવામાં આવે છે એલએમ બી રિફ્રેશર કોર્સ ફોર એલ એમ બી ડ્રાઈવર્સ અહીંયા આટલા કોર્સ ચાલે છે હવે આપણે જોઈશું એમાં ત્રીજું છે આઈએમએસ તો આઈએમએસ શું છે તો આપણે આઈએમએસ આ ચિત્રો દ્વારા છે કે આઈએમએસ અહીંયા એ પ્રકારની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે કે મોટા મોટા ટ્રક ખટારા હોય તેને અહીંયા એ લોકો સર્વિસમાં મૂકે અથવા એના પર ઇન્સ્પેક્શન કરવાનું હોય તો એ આ અહીંયા અહીંયા લાવે છે તો આ એક ત્રીજો એનો પાર્ટ છે કે જ્યાં મોટા મોટા લેબમાં એના પર ઇન્સ્પેક્શન થાય છે અને તેમાં કયા પ્રકારના ફોલ્ટ છે તે જાણી શકાય છે અને એના પર રિસર્ચ પણ કરવામાં આવે છે હવે આપણે જોઈશું કે એના ઉપર કયા કયા ફીચર્સની કેબેબલિટી છે તો આપણે જોઈએ કે અહીંયા અલગ અલગ પ્રકારના વ્હીકલ્સ છે મોટી મોટી લેબ પણ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવી છે લાઇટ મીટર તો આ એક ઇન્સ્ટિટ્યૂટ આપણા આપણા માટે એક ગર્વની વાત કે આપણા ઇન્ડિયામાં આટલું એક મોટી ઇન્સ્ટિટ્યૂટ આસામમાં ચાલે છે હવે આપણે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે તેનું એડ્રેસ તેનો ટેલિફોન નંબર ત્યાં કયા કયા વ્યક્તિ કામ કરે છે અને તેનો ઈમેલ આઈડી આ આપણે અમુક વખતે એવું થતું હોય કે આપણે કોઈ રિસ સેન્ટરમાં અમુક સ્ટુડન્ટોને ઈચ્છા હોય અને ત્યાં જો કામ કરવાની ઈચ્છા હોય તો એ આ નંબર પર કોલ કરી શકે છે અથવા ત્યાં કામ કરતા વ્યક્તિ એમને ઇમેલ એડ્રેસ પર રિઝ્યુમ મોકલી શકે છે જ્યાંથી એ લોકોને જો તમારી સારું લાગે તો તેમને જોબ માટે બોલાવે અથવા કોઈને ટ્રેનિંગ લેવી હોય તો એ લોકો પણ આ કોન્ટેક કરી શકે છે અને ત્યાં ટ્રેનિંગ લઈ શકે છે તો કોન્ટેક ડિટેલ આપણે નોટ કરી લીધી હશે હવે આપણે આગળ વધીશું બીજા ઇન્સ્ટિટ્યુટ તરફ ધ ગ્લોબલ ઓટોમોટિવ રિસર્ચ સેન્ટર ગર્ગ ચેન્નાઈ ગર્ગ ઇન્સ્ટિટ્યૂટ ઇન ધ સિબકોટ ઇન્ડસ્ટ્રીઅલ ગ્રોથ સેન્ટર એટ ઓડેમ નિયર ચેન્નાઈ ઇન ધ ક્લોઝ અપ્રોક્સિમિટી ઓફ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ઓફ ઇન્ડિયા એન્ડ ગ્લોબલ ઓટોમોટિવ જાયમ મતલબ કે આ ચેન્નઈમાં એ આ સેન્ટર છે હવે આ સેન્ટરમાં કયા કયા પ્રકારની ફેસિલિટી છે તો ત્યાં ઇન્ફોટ્રોનિક લેબ પેસિવ સેફ્ટી લેબ ઇએમસી લેબ પાવર ટ્રેન લેબ આ અલગ અલગ પ્રકારની લેબ છે જે જ્યાં કોઈપણ વ્હીકલ હોય ત્યાં અલગ અલગ લેબમાં વન બાય વન તેના પર પ્રોસેસ કરવામાં આવે છે તેના પર અલગ અલગ પ્રકારના મશીનો હોય છે એ મશીનો ઉપર તે વ્હીકલને લઈ જવામાં આવે અને તેના પર ટેસ્ટ કરવામાં આવે છે એ પ્રકારની આ ચાર લેબ ત્યાં ફેસિલિટી છે પછી આ બીજી પાંચ લેબ પણ ત્યાં અલગ જગ્યા છે જે ફેટિક લેબ છે સર્ટિફિકેશન લેબ મતલબ કે કોઈ બી વ્હીકલ ફેટિક મતલબ એનો મતલબ કે કોઈ એક ક્રિંગ પોઈન્ટ મતલબ કે એમાં એ લોકો ટેસ્ટ કરે છે કે એક્સિડન્ટ થાય ત્યારે વ્હીકલમાં કોઈ કોઈ પ્રકારનું નુકસાન થઈ શકે છે તો એ પાર્ટ્સને મજબૂત બનાવો સર્ટિફિકેશન લેબ મતલબ કે આ ટેસ્ટિંગના સર્ટિફિકેશન ઘણું મહત્ત્વનું રાખે છે કે જો આ ગાડી કોઈપણ કંપની હોય પરંતુ એમને સર્ટિફિકેશન માટે આ કંપનીઓમાં એપ્લાય કરવું પડે એ કંપનીઓ પર એક મોડલ ટેસ્ટ કરે જો એ બરાબર હોય તો જ એ લોકો સર્ટિફિકેટ આપે કે આ માર્કેટમાં લોન્ચ કરવું કે નહીં અલગ અલગ મટિરિયલ લેબ છે કમ્પોનન્ટ લેબ છે હોમોલોજી ટ્રેક બનાવવામાં આવ્યા છે કે જેનો જે પર ટેસ્ટ થાય છે હવે તેમાં પેડિસ્ટ્રેન સેફટી લેબમાં આટલા ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે કે પેડિસ્ટ્રેન લેબ યુનિવ યુનિવર્સલ લોન્ચર હેડ એન્ડ સીટ રેસ્ટ રિસ્ટન્ટ ટેસ્ટ મતલબ કે ડ્રાઇવિંગ કરતો વ્યક્તિ ઉપર સીટમાં અને માથામાં મતલબ કે એ જે સીટ પર બેઠો છે તો એના પણ ઘણા ટેસ્ટ થતા હોય છે ત્યારે જે વ્યક્ વિકેટમાં આવે છે વિન્ડોઝ રિટેન્શન ટેસ્ટ કોઈ પણ વ્હીકલ હોય તેના વિન્ડોઝ પર ટેન્ક ટેસ્ટ કરવામાં આવે છે કે બરોબર છે કે નહીં એના કાચ ઉપર એના ટેસ્ટ કરવામાં આવે છે પ્રોપર બંધ થવું જોઈએ પ્રોપર ખુલવું જોઈએ ફ્યુલ ટેક ફ્યુલ ટેન્કમાં પ્રોબ્લેમ થાય તો ગાડીમાં બ્લાસ્ટ થવાનો પ્રોબ્લેમ રહે છે તેનો પણ ટેસ્ટ કરવામાં આવે છે ટોટલી ઇન્ટિરિયરનો ટેસ્ટ રહે છે બમ્પરનો ટેસ્ટ કરવા માટે અલગ આ બધા અલગ અલગ મશીનો છે તો બમ્પર ટ્રેન્ડ્યુલમ દ્વારા બમ્પરનું પ્રોપર ટેસ્ટ કરવામાં આવે છે ટ્રેક્શન કમ્પ્રેશન મશીન દ્વારા અને ડમીસ દ્વારા પણ અલગ અલગ ટેસ્ટ થતા હોય છે આ તમે એની ફોટોમેટ્રિક લેબ એની લેબના અમુક ઇન્સ્ટ્રુમેન્ટના આપણે ફોટોઝ જોઈશું આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તે રિફ્લેક્ટન્સ એન્ડ ટ્રાન્સમિટ ટ્રાન્સમિટર મેજરમેન્ટ ઇક્વિપમેન્ટ છે આ બાજુ તમે પ્રોફાઇલ પ્રોજેક્ટર પણ જોઈ શકો છો પછી છે ગોનિયો ફોટો ફોનિયોમીટર સિસ્ટમ પછી છે ઇન્ટિગ્રેટિંગ સ્પીયર સિસ્ટમ આ સિસ્ટમ દ્વારા પણ અલગ અલગ ટેસ્ટ કરવામાં આવતા હોય છે ત્યાં એક બહુ બે મોટા મશીનો છે જેને ડાયનેમિક મતલબ કે ઈડી સેકર કરવામાં આવે છે આ ખાસ કરીને ગાડીમાં થતાં વાઇબ્રેશન માટે ખાસ ઉપયોગ કરવામાં આવે છે કારણ કે રોડ ઉપર ચાલતું વ્હીકલ ખાડા ટેકરામાં ચાલતા વ્હીકલમાં વાઇબ્રેશન થતાં કોઈ પાસ છૂટો ના પડી જાય તો એનું ખાસ ધ્યાન રહેવા માટે આ છ ટન ઈડી શેકર અને ત્રણ ટનનું ઈડી શેકર ત્યાં આ ત્યાંના જ ફોટો છે જે આપણે જોઈ શકીએ છીએ કે ઇડી શેકર દ્વારા ગાડીનું ટેસ્ટિંગ કરવામાં આવે છે સેકરનું કામ શું છે આપણે જાણ્યું કે ખાસ કરીને તેમાં શોખ મિકેનિકલ શોક એ લોકોને આપવામાં મતલબ કે ગાડીમાં ઓન રોડ ઉપર વાઇબ્રેશન થતા હોય તો કયા પ્રકારની અસર થાય એ પહેલાં ત્યાં લેબમાં ટેસ્ટ કરી દેવામાં આવે છે એને અમુક મશીનો દ્વારા જ્યાંથી આપણે જાણી શકીએ કે તેમાં કયા કયા પ્રોબ્લેમ છે સાયકલિક વાઇબ્રેશન કરવામાં આવે છે મેન્યુઅલ મોડ ફેફર્મ જનરેટિંગ શોકડી આ અલગ અલગ પ્રકારના એના પર થતા પ્રયોગ છે જે આપણે ઈડી શેકરમાં કરવામાં આવે છે હવે આ જીઆરસી એનો આપણે કોન્ટેક નંબર જો જરૂર હોય તો તમે લઈ શકો છો આ ચેન્નાઈમાં સ્થિત છે એનો ટેલિફોન નંબર અને ત્યાં કામ કરતા વ્યક્તિઓના પણ ઈમેલ આઈડી આપણે આપેલા છે જેથી તમે ત્યાં કોન્ટેક કરીને ત્યાં જોબ માટે એપ્લાય કરી શકો છો અથવા કોઈ તમારું કંપની હોય અને ત્યાં તમારે એને ટેસ્ટ માટે મોકલવું હોય તો પણ તમે એનો કોન્ટેક કરી શકો છો હવે આપણે ત્રીજા ઇન્સ્ટિટ્યૂટ તરફ આગળ વધીશું તો ત્રીજું ઇન્સ્ટિટ્યૂટ છે જે માણેસરમાં આવેલું છે હરિયાણા એનું છે ધ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમોટિવ ટેકનોલોજી જેને ટૂંકમાં આપણે આઈ કહે છે તો ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમોટિવ ટેકનોલોજી માનેસર હરિયાણા ઇઝ ધ પ્રિન્સિપલ હોમોલોજિક ટેસ્ટિંગ એજન્સી એન્ડ આર એન્ડ ડી સેન્ટર ઇન નોર્થ ઇન્ડિયા ખાસ કરીને આમાં રિસર્ચ વધારે કરવામાં આવે છે કોઈ પણ નવું ઓટોમોટિવ જ્યારે લોન્ચ કરવાનું હોય ત્યારે એના પર ખાસ રિસર્ચ કરવામાં આવે છે કે પબ્લિકને સાનુકૂળ છે કે નહીં નેટરીપ જે આપણે કહ્યું કે નેટટ્રીપના અંદરમાં કામ કરતા હોય છે તેને તે આના ફર્સ્ટ એપ્રિલ બે હજાર છથી આને સર્ટિફિકેશન આપેલું છે અને એક્ટિવિટીઝ ત્યાંથી એમાં વધી છે હવે આપણે આ એનું સર્ટિફિકેશન નંબર અને એ છે હવે એમાં રીફ જે આપણે કીધું કે જેના અંડરમાં કામ કરે છે તેણે ચારસો ચાલીસ કરોડ એના માટે એલોકેટ કર્યા છે જે એક મોટી રકમ કહેવાય જેના દ્વારા સરકારે પ્રોવાઈડ કરેલા આ રૂપિયાનો સારી જગ્યાએ એ લોકો ઉપયોગ કરે છે અને ઘણી સારી લેબ ત્યાં ડેવલપ કરે છે અને તે ખાસ કરીને રિસર્ચ સેન્ટર માટે આ રિસર્ચ સેન્ટર વર્લ્ડ ફેમસ છે હવે ત્યાં કઈ કઈ પ્રકારની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે ત્યાં એનવીએચ લેબ છે કમ્પોનન્ટ લેબ છે પાવર ટ્રેન લેબ છે મે પેસિવ સેફ્ટી લેબ છે ઇએમસી લેબ ફેટિક લેબ સર્ટિફિકેશન લેબ મટિરિયલ લેબ હોમોલોજિકલ ટ્રેક્સ અ ત્યાં આટલી પ્રકારની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે જે પાવર ટ્રેન લેબ આપણે જોઈ શકીએ છીએ કે પાવર ટ્રેન લેબમાં ખાસ કરીને એન્જિન્સ અને જ્યાં પાવરની જરૂર હોય છે એના પર ખાસ ટેસ્ટ કરવામાં આવતા હોય છે આ લેબમાં અને આ છે ત્યાંનું વ્હીકલ ટેસ્ટ લેબ ત્યાં વ્હીકલનો મોટા ટેસ્ટ થાય છે કોઈ પણ એને જેમ રોડ ઉપર ચાલતો હોય તે પ્રકારે ત્યાં વ્હીકલને ચલાવવામાં આવે છે ત્યાંના નાના નાના પાર્ટ્સનું પણ ત્યાં ટેસ્ટિંગ કરવામાં આવતો હોય છે પાવર ટ્રેન લેબમાં આ અહીંના ઇલેક્ટ્રોડાનેમિક સેકર જે આપણે જોયા અહીંયા પણ બે પ્રકારના ઇલેક્ટ્રો ડાયનેમિક સેકર પ્રોવાઈડ કરાય છે સરકાર દ્વારા મીડિયમ ક્લાઇમેટ ચેમ્બર ફોર ઇન્ટેગ્રેશન વિથ ઇડી શેકર અને લાર્જ ક્લાઇમેટ ચેમ્બર જે આપ તમે ફોટોમાં જોઈ શકો છો હવે ત્યાં જે સર્ટિફિકેશન અને પેરિસ ટ્રેન સેફ્ટી લેબ છે ત્યાં કયા કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે ત્યાં પેરેજ લેબ યુનિવર્સલ લોન્ચર હેડ એન્ડ સીટ રિસ્ટન્ટ ટેસ્ટ વિન્ડોઝ રિસિસ્ટન્ટ ટેસ્ટ ફ્યુલ ટેક પેન્ડ્યુલમ ઇન્ટિરિયર ફિટિંગ ટેસ્ટ આ અલગ અલગ પ્રકારના ત્યાં ઇન્સ્ટ્રુમેન્ટ છે અને મશીનો છે જેના દ્વારા સર્ટિફિકેશન માટેના આ પ્રોપર મશીનો દ્વારા ટેસ્ટ કરવામાં આવે છે તમે આઈકેડનો પણ કોન્ટેક્ટ નંબર નોટ કરી શકો છો તેનું ત્યાં એની વેબસાઇટ પણ આપણે અહીંયા આપેલી છે અને તેનો કોન્ટેક્ટ નંબર પણ છે જો કોઈ ઈચ્છતું હોય જોબ માટે અથવા ત્યાં રિસર્ચ માટે તો ત્યાંનો કોન્ટેક કરી શકો છો હવે આપણે આગળ વધીશું નવા ટેસ્ટિંગ સેન્ટર તરફ ધ નેશનલ ઓટોમોટિવ ટેસ્ટ ટ્રેક્સ જેને આપણે ટૂંકમાં નેટટેક્સ કહેવામાં આવે છે અને આપણે ખાસ કરીને આ ટ્રેક્સ માટે પોપ્યુલર છે રિસર્ચ માટે જે આપણે આગળનું જોયું આ ટેસ્ટ ટ્રેક મતલબ કે તમે જોઈ શકો છો કે આ ચાર હજાર એકસો ને ચાલીસ એકર મતલબ એક બહુ મોટો વિશાળ એરિયા કહેવાય એ આ સરકાર દ્વારા ઇન્દોરમાં પ્રોવાઈડ કરવામાં આવ્યો છે જે નેશનલ હાઈવે થ્રી અને એન ફિફ્ટી નાઇન રોડની કનેક્ટ છે તો આ જગ્યા ઉપર બહુ મોટા પાયે રોડ બનાવે છે જે તમે અહીંયા જોઈ શકો છો કે ધ કોર ઓફ ધ ફેસલી ઇઝ ધ ઓવર ફોર લેન હાઈવે સ્પીડ ટ્રેક આ ફોર લેન હાઈવે ટ્રેક તેર પોઈન્ટ છ કિલોમીટરનો બનાવવામાં આવ્યો છે જેના કોઈ કોમર્શિયલ વ્હીકલ અથવા કોઈ પ્રકારનું વ્હીકલ ત્યાં થતું નથી ફક્ત ટેસ્ટ માટે જ આ રોડનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં વ્હીકલને બસો પચાસ કિલોમીટર પ્રતિ અવર્સની સ્પીડે પણ ચલાવવામાં આવે છે અને ટેસ્ટ કરવામાં આવે છે અને ત્યાં જેમ કે મેક્સિમમ સ્પીડ કોઈ પણ વ્હીકલને તમે મેક્સિમમ સ્પીડ ઉપર એ ટ્રેક પર ચલાવી શકો છો એના પ્રોપર ટ્રેનર હોય છે ત્યાં એનું એક્સિલરેશન ટેસ્ટ પણ ત્યાં રોડ ઉપર કરી શકો બ્રેકનો ટેસ્ટ કરી શકો એફિસિયન્સી અવાજનું વાઇબ્રેશન હેન્ડલિંગ સ્ટેબિલિટી આ દરેક ટેસ્ટ તમે ઘણી વખત ડિસ્કવરીમાં અથવા કોઈ ચેનલ ઉપર જોયા હશે કે આ પ્રકારના વ્હીકલો ફાસ્ટ જતા હોય છે તો એ આ પ્રકારના રિસર્ચ સેન્ટર ઉપર ટેસ્ટિંગ ઉપર જ કામ કરતા હોય છે કારણ કે આટલી સ્પીડ ઉપર કોઈ વ્હી રોડ ઉપર ચલાવવું સામાન્ય રૂપે ચલાવવું શક્ય નથી તો એના માટે એ લોકો પ્રોવાઈડ કર્યું છે ને સરકારે એના માટે પાંચસો કરોડ પણ પ્રોવાઈડ કર્યા છે તો આ એક ટ્રેક માટે મતલબ કે એફિશિયન્સી એક્સેલેશન બ્રેક વાઇબ્રેશન માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ આપણે રિસર્ચ સેન્ટર છે અહીંયા વ્હીકલ ડાયનેમિક લેબ છે આર એન્ડ ડી ટ્રેક્સ છે એનવીએચ લેબ છે ફેટિક લેબ છે પાવર ટ્રેન લેબ છે આ મુખ્ય રીતે ત્યાં પાંચ લેબ બનાવવામાં આવી છે હવે વિહિકલ ડાયનેમિક લેબ મતલબ કે ત્યાં ત્યાં વ્હીકલો એને પર ખાસ કરીને એના પર રિસર્ચ કરીને ત્યાં સિમ્યુલેટિંગ દ્વારા એના પર ટેસ્ટ કરવામાં આવે છે ત્યાં કયા કયા પ્રકારના ટેસ્ટ થાય છે મતલબ કે આપણે મશીનો છે તે આપણે જોયું તો કે એનસી ટેસ્ટ રીક મતલબ કે કાયનેમેટિક એન્ડ કોમ્પ્લેન્સ ટેસ્ટ મશીન આના દ્વારા એનું મતલબ કે કેટલી સ્પીડે એ ગતિ કરશે અને એમાં કયા કયા પ્રકારના ફેર પ્રોબ્લેમ્સ ઊભા થઈ શકે તે જોઈ શકાય તે આપણે આમાં તારણ કાઢી શકીએ છીએ ઇલાસ્ટોમર કેરેક્ટરાઇઝેશન ટેસ્ટ ડેમ્પર કેરેક્ટરાઇઝેશન ટેસ્ટ સ્ટેરિંગ ટેસ્ટ આ અલગ અલગ પ્રકારના ટેસ્ટ થાય છે નેટફ્રેક્સ એક ટ્રેક્સ માટે મતલબ કે બહુ મોટી રિસર્ચ સેન્ટર છે તો તેનો આપણે કોન્ટેક્ટ નંબર નોટ કરી શકીએ છીએ ત્યાં કામ કરતા વ્યક્તિઓ પર્સનનો પણ આપણે ત્યાં ઈમેલ એડ્રેસ પણ નોટ કરી શકીએ છીએ જે આપણે ઇન્દોરમાં એમપીમાં મધ્યપ્રદેશમાં સ્થિત છે હવે આપણે આગળ વધીશું જે રાયબરેલીમાં ઉત્તર પ્રદેશમાં આવેલું જે આ સેન્ટર છે ધ નેશનલ સેન્ટર ફોર વ્હીકલ રિસર્ચ એન્ડ સેફટી જેને ટૂંકમાં એનસીવીઆરએસ કહેવાય છે આ રિસર્ચ સેન્ટર ખાસ કરીને એ સેફટી માટે ખાસ કરીને સેફટી માટે આ લોકો કામ કરતા હોય છે કે સેફટી મતલબ કે કોઈ એક્સિડન્ટ એક્સિડેન્ટ કેસ વધારે લોકો જોતા હોય છે કે એક્સિડન્ટ થયો તો શા કારણે થયો એનું રિસર્ચ કરે છે એક્સિડન્ટ ના થાય તે માટે શું કરવું તે માટે ખાસ આ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી છે આ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે જે ઉત્તર પ્રદેશમાં છે ધ એમાં એનએટી આઈઆરપી આરઆઈપી જે આપણે નેશનલ ઇન્સ્ટ મતલબ પ્રોજેક્ટ છે જેના અંદરમાં આ કામ કર્યા છે તેને આ સેન્ટર પ્રોવાઈડ કર્યું ત્યાં આ ફેસિલિટી પણ તમે જોઈ શકો છો કે પાવર ટ્રેન લેબ છે ફેટિક લેબ છે એક્સિડેન્ટ ડેટા એનાલિસિસ સેન્ટર આ ત્રીજું જે જે છે એક્સિડન્ટ ડેટા એનાલિસિસ સેન્ટર અહીંયા ખાસ કરીને પ્રોવાઈડ કર્યું છે જે અમુક ઇન્સ્ટિટ્યુટમાં નથી અહીંયા પણ ડ્રાઈવર ટ્રેનિંગને ટ્રેનિંગ આપવામાં આવે છે હોમોલો ટ્રેક પણ છે જેનો ઉપયોગ કરી શકાય ખાસ કરીને આ એક્સિડન્ટ ડેટા એનાલિસિસ સેન્ટર માટે પ્રખ્યાત છે કારણ કે તેમાં એક્સિડન્ટ ન થાય અને એક્સિડન્ટ થાય તો એના શા કારણે થયા તેના આ લોકો રિસર્ચ કરતા હોય છે એના માટે એ લોકો સ્પેશિયલ વાન પ્રોવાઈડ કરી હોય છે કે જે આ વાન જ્યાં પણ એક્સિડન્ટ થયો હોય ત્યાં જઈને ત્યાં એ ડેટા કલેક્ટ કરે એનું ટેસ્ટિંગ કરે કે એક્સિડન્ટ કઈ જગ્યાએ થયો શા કારણે થયો અને એક્સિડન્ટ થવાના કારણે કઈ કઈ પાસને નુકસાન થયું તો એ લોકો એક રિપોર્ટ તૈયાર કરે અને એના પર રિસર્ચ કરે છે જ્યાંથી આ પ્રકારની ઘટના ફરીવાર ન બને અથવા બને તો જાનમાલની હાનિ ઓછી થાય એનો પણ તમે કોન્ટેક નંબર મેળવી શકો લઈ શકો છો નોટ કરી શકો છો જે રાયબરેલી ઉત્તર પ્રદેશમાં સ્થિત છે અને તેના વ્યક્તિઓનો પણ ઇમેલ એડ્રેસ તમે લખી શકો છો હવે આપણે આગળ વધીશું નેક્સ્ટ ટ્રેનિંગ સેન્ટર મતલબ કે રિસર્ચ સેન્ટર તરફ તો એનું નામ છે વ્હીકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ અહીંયા પણ ખાસ કરીને રિસર્ચ કરવામાં આવે છે જે અહમદનગર મહારાષ્ટ્રમાં સ્થિત છે આમાં સરકારે છેતાલીસ પોઈન્ટ પચાસ એટલે કે છેતાલીસ કરોડ પ્રોપ ફંડ આપેલું છે લેબ અલગ અલગ લેબ ડેવલપ કરવા માટે તો અહીંયા કઈ કઈ પ્રકારની ફેસિલિટી છે હજી અહીંયા ડેવલપમેન્ટ કન્ટિન્યુઅસ છે અત્યારે બે લેબ તૈયાર થઈ ગઈ છે ત્યાં ઈ એમ સી લેબ અને હોમોલેવી ટ્રેક્સ તો ઈ એમ સી લેબમાં પણ ત્યાં એ લોકો અલગ અલગ પ્રકારના ટેસ્ટિંગ કરતા હોય છે જે આપણે અહીંયા ફોટો દ્વારા જોઈ શકીએ છીએ ત્યાં મોટી ઈએમસી લેબ બનાવવામાં આવી છે ત્યાં ગાડીઓનું મોટા પાયે ટેસ્ટિંગ થતું હોય છે એનો પણ આપણે કોન્ટેક્ટ નંબર તેનું પણ ત્યાં કામ મતલબ ઈમેલ આઈડી પણ તમે લઈ શકો છો અને તેનું એડ્રેસ પણ નોટ કરી શકો છો જે મહારાષ્ટ્ર અહમદનગરમાં સ્થિત છે એના પછીનું આપણે જે છેલ્લું આપણે આપણું રિસર્ચ સેન્ટર છે તેનો જોઈશું કે ત્યાં છે ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા જેને ટૂંકમાં કહેવાય છે એરઆઈ જે પુણે મહારાષ્ટ્રમાં સ્થિત છે સરકારે અહીંયા બસો સિત્તેર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે નેટવેપ દ્વારા અહીંયા બસો સિત્તેર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવી અને આ લેબને અધ્યાધુનિક લેબ વર્લ્ડ ક્લાસ લેબ બનાવવાનો પ્રયત્ન કર્યો છે તો તે આપણે જોઈએ કે પંચાવન હજાર સ્ક્વેર મીટરમાં ફેલાયું છે અને આપણા ઇન્ડિયાની અને બહારની પણ મોટી મોટી કંપનીઓ પણ ત્યાં એ લોકો ત્યાં ભાગ લેતા હોય છે જેમ કે વોલ્સ વેગન મર્સિડીઝ બજાજ મહિન્દ્રા નેવિસ્ટા ટાટા મોટર્સ ફોર્સ મોટર અને ઘણી મોટી કંપનીઓ પણ ત્યાં લોકો પોતાનું એક લેબ ડેવલપ કરતા હોય છે અને ત્યાં ટ્રેનિંગ પણ આપતા હોય છે જ્યાંથી એ ટાટા મોટર્સવાળા ત્યાં ટ્રેનિંગ લીધેલા વિદ્યાર્થીઓને એ લોકો ડાયરેક લઈ લેતા હોય છે અને ત્યાં રિસર્ચ સેન્ટર માટે પણ એ લોકો એક ડેવલપ કરતા હોય છે કે ત્યાંથી એ લોકો રિસર્ચ કરી શકે અને પોતાની એક નવી પ્રોડક્ટ લોન્ચ કરી શકે ત્યાં આપણી ફેસિલિટીનો પણ અભ્યાસ કરીએ તો ત્યાં મોટી પાવર ટ્રેન લેબ છે ત્યાં ફેટિક લેબ પણ પ્રોવાઈડ કરેલી છે પેસિવ સેફ્ટી લેબ બનાવવામાં આવી છે કમ્પોનન્ટ મટી લેબ પણ ત્યાં છે ત્યાં જે આપણે શેકર ઈડી શેકર જોયા ત્યાં મોટા મોટા ઈડી શેકર નીચે તમે જોઈ શકો છો એ એ બહુ જ મોટું ઈડી શેકર ત્યાં છે જે અમુક ઇન્સ્ટિટ્યૂટમાં નથી આ સિક્સ ટનનું ઈડી શેકર ઉપર તમે જોઈ શકો છો આ અરાઈમાં આવેલું પાવરટ્રેન લેબ છે અહીંયા ખાસ કરીને એન્ કોઈપણ એન્જિન્સ કોઈપણ વ્હીકલના પાવરનું ટેસ્ટ એન્જિન ટેસ્ટ કરવામાં આવે છે કારણ કે એન્જિન એ કોઈપણ પણ હોય તેનું હૃદય છે તમે આ ઇન્સ્ટિટ્યૂટનો પણ કોન્ટેક નંબર નોટ કરી શકો છો તેનું એડ્રેસ લેક કરી શકો છો અને તેની વેબસાઇટ ઉપર પણ જોઈ શકો છો હવે તે પુણે મહારાષ્ટ્રમાં સ્થિત છે આપણે આ લેક્ચરમાં ઇન્ડિયાના મોટા ભાગના મતલબ કે સાત સેન્ટરો એનો અભ્યાસ કર્યો જોયું કે કોઈ કયા સેન્ટરમાં કઈ કઈ પ્રકારની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે આ લેક્ચર આપણા હાલ પૂરતા સિલેબસમાં એટલા માટે છે કે તમે ફ્યુચરમાં જ્યારે બહાર નીકળો ત્યારે તમને ખ્યાલ રહે કે આપણે રિસર્ચ કરવું હોય એના માટે કયા ક્યાં કોન્ટેક કરવો ક્યાં છે અને આપણને એટલું બેઝિક નોલેજ હોવું જોઈએ ઓટોમોટિવનું સેન્ટર રિસર્ચ સેન્ટર ટેસ્ટિંગ સેન્ટર ઇન્ડિયામાં કઈ કઈ જગ્યાએ ચાલુ છે તો આપણે આજે ભારતના ઓટોમોટિવ ટેસ્ટિંગ અને રિસર્ચ સેન્ટરનો અભ્યાસ કર્યો આપ સૌએ મને શાંતિથી સાંભળે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર